અમદાવાદમાં મેયર દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો થયો. દોરણબારના તેજસ્વી તારલાઓને સન્માન કરવાનું આયોજન હતું, પરંતુ આ આયોજનમાં માત્ર 10 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. આજે ધોરણબાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ આપેલા આંકડા અનુસાર ધોરણબાર વિજ્ઞાન પ્રવાહનું 65.58% પરિણામ આવ્યું. 72,166 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. એવામાં અમદાવાદના મેયર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા વિદ્યાર્થીઓ આવતા સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. અમદાવાદ શહેરનું પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં પહોંચ્યા જ નહોતા. ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. અમદાવાદમાં માત્ર 65% જ પરિણામ આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને સન્માનવાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની નિરસ્તા જોતા પદાધિકારીઓ દોડતા થયા હતા. ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 12માં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં સુરતના વિદ્યાર્થીઓ અવ્વલ આવ્યા છે, જે લોકોને શ્રીમદ ભાગવત ગીતા ભેટ અપાઈ છે. ધોરણ 12 સાયન્સનું આજે પરિણામ જાહેર થતાં સુરત જિલ્લાનું 71.15% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં A1 ગ્રેડમાં સૌથી વધુ સુરતના 16 વિદ્યાર્થીઓ સાથે એકવાર ફરી સુરતનો રાજ્યમાં ડંકો વાગ્યો છે. ત્યારે 12 સાયન્સ પાસ કરી કોલેજમાં અભ્યાસ અર્થે જઈ રહેલા વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા આપવામાં આવી. ભવિષ્યમાં આવનારી તકલીફો અને પ્રશ્નોને હલ કરી શકવાની વિદ્યાર્થીઓમાં ક્ષમતા આવે તે હેતુસર ભગવદ્ ગીતા આપીને વિદ્યાર્થીઓને પાસ થવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી છે. જો કે આ પરિણામથી કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ સર્જાયો છે, પરંતુ આ પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ થાકીને બેસવાને બદલે ફરી એકવાર તૈયારી કરીને પરીક્ષા આપીને આગળ વધવાની જરૂરિયાત છે. ગુજરાતના શિક્ષણ જગતમાં અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ડમી કાન અને પેપર ફૂટવાના કાંડને લઈને હોબાળો તો મચ્યો જ છે, ત્યારે હવે નકલી માર્કશીટ અને નકલી સર્ટિફિકેટનું કૌભાંડ બહાર આવ્યું છે. દ્વારકા SOGની ટીમે સલાયાના પરોડિયા રોડ પરથી એક શખ્સની ધોરણ 10ની 66 નકલી માર્કશીટ સાથે ધરપકડ કરી છે. SOGની ટીમે પરોડિયા રોડ પરથી અજીમ ડુંગરા નામના એક શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી ધોરણ 10ની 66 નકલી માર્કશીટ મળી આવી છે. SOGને આ શખ્સ પાસેથી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરની નકલી માર્કશીટ સહિત STCW સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સલાયા તથા અન્ય વિસ્તારના રહીશો કે જેને વિદેશમાં સારા પગારથી વહાણ કે બોટમાં નોકરી મેળવી હોય તેઓ માટે આ માર્કશીટ અનિવાર્ય હતી. અને આ જ કારણથી આ શખ્સ દ્વારા ધોરણ 10ની નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી અને આ શખ્સ નકલી માર્કશીટ બનાવવા માટે 35,000 થી 40,000 રૂપિયા લેતો હતો. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જી હા, વિદ્યાર્થીઓ માટે ગ્રુપ અકસ્માતના 4 લાખ ફાળવવામાં આવ્યા છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અને વડાલી કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ 4 લાખ રૂપિયાનો ગ્રુપ પર્સનલ અકસ્માત વીમો પોલિસી યુનિવર્સિટી દ્વારા 1 વર્ષ માટે લેવામાં આવી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓને કોઈ પણ જગ્યાએ અકસ્માતમાં પોલિસીનો ક્લેમ કરી તેની મહત રકમનો લાભ લઈ શકશે તે માટે વીમો લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા જેઓ તાત્કાલિક અસરથી અમલ કરવા તેમજ તાત્કાલિક વિદ્યાર્થીઓને પણ જાણ કરવાના અર્થે વિવિધ વિભાગોમાં જાણ કરવામાં આવી છે. અકસ્માતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના હિત માટે આ યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. ભાજપના બે જૂથો વચ્ચે રસાકસીના અંતે રાજકોટ લોધિકા સહકારી સંઘને રિપીટ ચેરમેન મળ્યા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે અર્જુન રયાણીની પસંદગી થઈ છે. એશિયાના સૌથી મોટા સહકારી સંઘ ગણાતા રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણીમાં આજે છેલ્લી ઘડી સુધી રાજકોટ જિલ્લાના સહકારી તેમજ રાજકીય અગ્રણીઓ લોબિંગ કરી રહ્યા હતા. જોકે આમ છતાં રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદ માટે વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. વાઇસ ચેરમેન પદ પર અર્જુન રયાણીની નિમણૂક કરવામાં આવી છે. આ જોતાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પૂર્વ મંત્રી અરવિંદ રયાણી કરેલા લોબિંગનો ફિયાસ્કો થયો છે અને નરેન્દ્રસિંહની બોલવાલા યથાવત જોવા મળી છે. આપને જણાવી દઈએ કે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પહેલા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી, પરંતુ તેમાં મુદત પડતા અંતિમ તારીખ 2 મે નક્કી કરાઈ હતી. એક તરફ હાઈકોર્ટ ફાયર સેફ્ટીને લઈને ચિંતા વ્યક્ત કરે છે, બીજી તરફ વડોદરામાં નવી બનેલી કોર્ટ કે જે એશિયાની સૌથી મોટી કોર્ટ તરીકે ઓળખાય છે ત્યાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. વડોદરાની ન્યાય મંદિર કોર્ટ 135 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
અહીં 300થી વધુ સ્ટાફ ફરજ બજાવે છે અને વકીલો અને અસીલો મળી 30,000થી વધુ લોકો એક જ દિવસમાં આ કોર્ટમાં આવન જાવન કરે છે। એવામાં અહીં ફાયર સેફટી મુદ્દે બેદરકારી જોવા મળી છે। અહીં ફાયર સેફટી માટે લગાવેલા 200થી વધુ ફાયર એક્સટિંગ્યુશરની મુદત પૂર્ણ થઈ છે, તેમ છતાં તેને રિવ્યૂ કરવામાં આવ્યા નથી, જેથી વડોદરા વકીલ મંડળના મેનેજિંગ કમિટી સભ્ય ભાવિન વ્યાસે આ મામલે અરજી કરી છે। હાઈકોર્ટના જજ અને વડોદરા કોર્ટના યુનિટ જજ અલ્પેશ કોકજને સમગ્ર મામલે પત્ર લખી તમામ ફાયર સેફટીના સાધનોનો રિવ્યૂ કરવા અરજી કરી છે। સુરતમાં રખડતા શ્વાન અને કરોડોના કિસ્સાઓ વધી રહ્યા છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું એંધાણ કરી નાખ્યું છે। સુરતમાં ખસીકરણ પાછળ 18 મહિનામાં 2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, એટલે કે 15,769 પૈકી 14,299 શ્વાનોનું ખસીકરણ કર્યું છે। તેમ છતાં પણ શ્વાનનો આતંક યથાવત છે, એટલું જ નહીં 18 મહિનામાં મનપાએ 15,759 શ્વાનને પકડ્યા છે, તો પણ રોજ બરોજ શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી રહી છે। સામાન્ય દિવસોમાં સિવિલમાં ડોગ બાઇટના નવા જૂના કેસ મળે 50-60 આવે છે, જે સંખ્યા શિયાળા દરમિયાન 100ની આસપાસ પહોંચી જતી હોય છે। ડોગ બાઇટના ગંભીર પ્રકારના કેસમાં સિવિલ જેવી સરકારી હોસ્પિટલમાં 5-6 હજારની કિંમતના ઇમ્યુનોગ્લોબિન નામના 6 ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવે છે। આપને જણાવી દઈએ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક શ્વાનની પાછળ ખસીકરણ માટે 1,350 રૂપિયા ખર્ચે છે। લોકોના ટેક્સની આવક જે છે તે પાણીમાં જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। વડોદરામાં રાજકીય અને સરકારી હોર્ડિંગ્સ ફાડનાર હસમુખ પટેલને મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જામીન પર છૂટ્યા બાદ પણ હોર્ડિંગ્સ ફાડવામાં આવતા તેની મેડિકલ તપાસ કરાઈ રહી છે। વડોદરામાં લગાવવામાં આવેલા સરકારી અને રાજકીય હોર્ડિંગ્સ કટરથી ફાડવામાં આવ્યા હતા, જે અંગે હોર્ડિંગ્સ લગાવવાનું કામ કરનાર મંગલ મૂર્તિ એન્ટરપ્રાઇઝના મેનેજરે પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી। ત્યારબાદ રાવપુરા પોલીસે ટેકનિકલ સોર્સના આધારે સીસીટીવીની મદદથી હોર્ડિંગ્સ ફાડનાર હસમુખ પટેલને પકડી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી। બાદમાં તે જામીન પર છૂટ્યો હતો, જોકે જામીન પર છૂટ્યા બાદ પણ હસમુખ પટેલે પોસ્ટર ફાડતા પોલીસે આ અંગે તેના પરિવાર સાથે ચર્ચા કરી હતી। અધિકારીઓએ પરિવાર સાથે વિચાર વિમર્શ કર્યા બાદ હસમુખ પટેલને મેન્ટલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હસમુખ પટેલ અને તેમના પરિવાર સાથે વાતચીત કરતા એવું તારણ કાઢવામાં આવ્યું છે કે તેમને માનસિક સ્થિતિ ગુમાવી દીધી છે, જેથી વારંવાર તેઓ આવું કરી રહ્યા છે। રાજ્યમાં કોરોના બાદ હાર્ટ એટેકના કેસોમાં વધારો સામે આવ્યો છે, ત્યારે અમદાવાદ 108 ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ ખૂબ ચોંકાવનારા સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે 40 વર્ષથી ઓછી વયના યુવાનો કોઈ કામ કરતા કે ચાલતા ચાલતા કોઈ પ્રવૃત્તિ કરતા કરતા અચાનક ઢળી પડે છે, ત્યારે એપ્રિલ મહિનાની અંદર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કાર્ડિયકના કેસોમાં વધારો સામે આવ્યો છે। ગત વર્ષે એપ્રિલ માસમાં રાજ્યમાં કુલ 3455 કાર્ડિયક કોલ્સ 108ને પ્રાપ્ત થયા હતા, જ્યારે આ વર્ષે એપ્રિલ 2023માં 4540 કાર્ડિયક ઇમરજન્સી કોલ્સ 108ને પ્રાપ્ત થયા છે, એટલે કે આ વર્ષે ઇમરજન્સીમાં 30% વધારો નોંધાયો છે, જે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે। એટલું જ નહીં, કાર્ડિયક ઇમરજન્સીના કોલ સૌથી વધુ અમદાવાદમાં સામે આવ્યા છે, જેમાં આ વર્ષે એપ્રિલ 2023ની અંદર 1458 કોલ્સ પ્રાપ્ત થયા છે, જે ગત વર્ષે 1100 આસપાસ હતા। સુરતમાં ચાલુ ટ્રેને ચડવા જતા એક યુવક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો, જોકે આરપીએફની સતર્કતાથી તેનો જીવ બચી ગયો છે, પરંતુ સીસીટીવી હચમચાવી દે તેવા છે। રેલવે સ્ટેશન ખાતે ઘણી વખત મુસાફરો દોડીને ટ્રેનમાં ચડવાની કોશિશ કરે છે, પરંતુ આવી રીતે ઉતાવળે ટ્રેનમાં ચડવા જતી વેળાએ દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે આવી જ એક ઘટના સુરત રેલવે સ્ટેશન પર સામે આવી છે, જેમાં એક મુસાફર દોડીને ટ્રેનમાં ચડવા જતા તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેના ગેપમાં પડી ગયો હતો। જોકે તે સમયે ત્યાં ફરજ પર હાજર આરપીએફ જવાને તાત્કાલિક યુવકને ખેંચી લેતા તેનો જીવ બચી ગયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, જેને લઈને રેલવે સ્ટેશન પર મુસાફરોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે, જેને લઈને જ આ પ્રકારની ઘટના સામે આવી છે।